પ્રાકૃતિક કૃષિ સફર ખેડૂત હાલોલ તાલુકામાં આવેલા રવળિયા ગામના પરવતભાઈ અને ઉર્મિલાબેન પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલનાયક મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય કુલપતિ ડૉક્ટર સી કે ટીમ્બડિયાજી નિરંતર પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત છે. આજે હાલોલથી 17 કિલોમીટર દૂર રવાલિયા ગામના પ્રાકૃતિક કૃષિના સફર ખેડૂત દંપતી પર્વતભાઈ તથા ઉર્મિલાબેનને દિવ્ય પરિશ્રમથી ઉગેલા મિશ્ર પ્રાગ જોઈને અદ્ભુત પ્રસન્નતા થઈ. આજે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડૉક્ટર રાજુ એમ ઠક્કર આ આંતરિયાળ વિસ્તારના ગામની મુલાકાત લીધી અને ગુજરાત અને ભારત દેશની ગૌરવમય ગાથાના દર્શન કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ ખેતરમાં મગ, ચણા, રીંગણ, તુવેર, વાલ, મરચાં તથા અન્ય પાક મબલક ઉગે છે. એ પણ પૂર્ણ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીથી. રાસાયણિક આડઅસરોથી મુક્ત પાક આપણા માટે અમૃત છે. ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરી યોગિતા રાણા પણ અહીંયા મુલાકાત કરી પ્રસન્ન થયા અને માર્ગદર્શન આપ્યું. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.